જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં વાયરલ કેસોમાં વધારો થતા દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતેની સરકારી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલ્ટી સહિતના વાયરલ કેસોમાં વધારો થયો હતો ચોમાસાની ઋતુના કારણે દરરોજના બસો પચાસ જેટલા જનરલ ઓપીડીના દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે ઝાડા ઉલટી શરદી ઉધરસ સહિતના કેસોમાં વધારો થઈ રહ્યો છે વાયરલ બીમારીથી બચવા બહારનો ખોરાક નહીં ખાવો તેમજ ઉકાળીને પાણી પીવું અને સ્વચ્છતા રાખવા સહિતની કાળજી રાખવા તંત્ર દ્વારા લોકોને સલાહ આપવામાં આવી હતી અત્યારે જનરલ ઓપીડીની વાત કરું તો ડેલીની બસો થી અઢીસો જેવી જનરલ ઓપીડી હોય છે તેમાં વધુ પડતા કેસ આપણે ઝાડા ઉલટીના જોવા મળે છે અને એના સિવાય આપણે શરદી ઉધરસના કેસમાં પણ સારા પ્રમાણમાં જોવા મળે છે અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તો પાણી અને ખોરાકમાં બરાબર સ્વચ્છતાની અભાવને કારણે આ કેસોમાં વધારો જોવા મળે છે તો લોકોને એ વિનંતી છે કે બહારની વસ્તુ ઓછી ખાવી અને સ્વચ્છતા રાખવી અને પાણીમાં ખાસ ચોખ્ખાઈ રાખવી અત્યંત જરૂરી છે અને શરદી ઉધરસમાં પણ માસ્ક પહેરવું એ વસ્તુ બહુ જરૂરી છે જો કોઈને શરદી ઉધરસ થઈ હોય તો એમને ચોક્કસપણે પોતાનું પાલન કરીને આજુબાજુના વ્યક્તિમાં ના ફેલાય એ એ વસ્તુનું ધ્યાન રાખવું પણ સખત જરૂરી છે બે સાઇન રિવન્યુ સાથે જયસુખ મોદી દ્વારકા